नमस्कार मित्रों, हूँ बंछा नदी पानी म्युनिसिपल कमिश्नर सूरत। आज रोज 6 जून 2020 शनिवार सांजे 6:38 ऊपर गई काल सुधी कुल 1958 जेटला पॉजिटिव केसों नोंधायेल था। आज रोज नवा नोंधायेला केसों की संख्या 77 छे। अत्यार सुधी ना कुल केसों की संख्या 2035 થયું છે અને એનો પોઝિટિવિટી રેશિયો એ 8.5% થયા છે। આજે કેસો 77 આજે નોંધવામાં આવેલ છે, એમાં અગર જોઈએ તો સૌથી વધારે કેસો આજે લિંબાયતમાં નોંધાયા છે, 19 કેસો કતારગામમાં 18 કેસો નોંધાયા છે, અને એના પછી સૌથી વધારે કેસ સેન્ટ્રલ ઝોનમાં 12 કેસો, બરાછા એના 11 કેસો અને ઉધનાના 8 કેસો અને બરાછા બીના 3, રાંદેરના 3 અને અઠવાના 3 એ રીતે આજે કેસો નોંધાયા છે। અને એ કેસોની અગર આપણે એક એનાલિસિસ કરીએ તો અત્યારે ઘણા બધા કેસો એવા આવે છે કે જેઓ અત્યારે કોર્ટનું જે ઓર્ડર છે એમાં કોઈ પણ પ્રિઝનર ને એ લોકો મોકલતા પહેલાં એ લોકોનું ટેસ્ટ કરવાનું જરૂરી હોય છે, એટલે એવા કેટલા કેસીસ છે। બીજા, જ્યારે પણ કોઈ પણ પ્રી ઓપરેટિવ સર્જરી હોય છે અથવા પ્રેગ્નન્સી રિલેટેડ કોઈ પણ ઇશ્યુ હોય છે, એ કિસ્સામાં પણ ટેસ્ટ કરવું ફરજિયાત છે, એ કિસ્સામાં પણ આપણને ઘણા બધા પોઝિટિવ મળ્યા છે। એવી રીતે અગર જોઈએ તો એના સિવાય ઘણા બધા સુપર સ્પ્રેડર પણ આપણને મળ્યા છે। અત્યારે સુપર સ્પ્રેડરની જે પહેલાંનું ડેફિનેશન હતું, પરિભાષા, એ પરિભાષા અત્યારે થોડું વધારે થયું છે। એમાં અત્યારે ઝેરોક્સ વાળા છે, એમાં અત્યારે બસના ડ્રાઈવરો છે, એમાં એ નવા નવા પ્રકારના જે લોકો છે એમાં અત્યારે સુપર સ્પ્રેડર થઈ ગયા છે। અને એના સિવાય બીજા જે ખાસ કરીને જે પોઝિટિવ કેસો સ્લમ વિસ્તારના સિવાય અત્યારે કતારગામમાં પણ સોસાયટી વિસ્તારમાં આવેલા છે। આજરોજ કતારગામ વિસ્તારમાં માનનીય મેયરશ્રી અને હું આજે સવારથી અલગ અલગ લોકોના સાથે આપણે આજે બેઠક કરવામાં આવેલ હતું। સવારે પહેલા તમામ અગ્રણી શ્રીઓ, આગેવાન શ્રીઓ સાથે કતારગામ વિસ્તારના એમાં મીટિંગ કરવામાં આવ્યું, અને એના પછીના મીટિંગમાં ખાસ કરીને જે સોસાયટી વિસ્તારના પ્રમુખશ્રીઓ છે એ પ્રમુખશ્રીઓને ઈસ્ટ ઝોન બીના પ્રમુખશ્રીઓ કેવી રીતે સરસ કામગીરી કરી રહ્યા છે, બીજા જે પ્રમુખ શ્રીઓ ખૂબ સુંદર કામગીરી કરીને પોતાના સોસાયટી વિસ્તારને પ્રોટેક્ટ રાખે છે એનું પણ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। અને બપોરે 1 વાગે ત્યાં કતારગામ વિસ્તારના જેટલા પણ ડોક્ટર્સ છે એ લોકોને ખાસ કરીને અર્લી આઈડેન્ટિફિકેશન અને અર્લી ટ્રીટમેન્ટ, પ્રાથમિક સારવાર પહેલા દિવસે મળી જાય એ પ્રમાણે આપણે એ લોકોને પણ ઇમ્પ્રેસ કરવામાં આવેલા હતા। અને કતારગામમાં આજે આપણા લોકોના સાથે ચર્ચા વિચારણા એ ખૂબ ફ્રુટફુલ રહેલા હતા, અને એ આપણને એક આગામી દિવસોમાં કતારગામમાંથી કેવી રીતે ઓછામાં ઓછા સંક્રમણ થઈ શકે એના માટે પણ એક ઓવરઓલ વ્યૂહરચના કરવામાં આવ્યું હતું। આજરોજ આ પોઝિટિવ કેસો સિવાય જે 2 મૃત્યુ થયું છે એ 2 મૃત્યુ 78 વર્ષના સ્ત્રી ગણેશનગર લિંબાયતના છે અને એક 63 વર્ષના પુરુષ બેડરોડ કતારગામના છે। કુલ મૃત્યુનું સંખ્યા આજરોજ શહેરી વિસ્તારમાં 80 પહોંચ્યું છે અને ડેથ રેશિયો જે છે એ 3.9% થયા છે। જે ડિસ્ચાર્જ કરવામાં આવેલ કેસોની સંખ્યા જોઈએ તો આજના જે ડિસ્ચાર્જ કરવામાં આવેલ કેસો છે એ 35 છે, સમરસમાંથી 17 છે અને સિવિલમાંથી 18 છે। કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલ સંખ્યા 1282 થયા છે અને 63% ઉપર ડિસ્ચાર્જ રેટ પહોંચ્યા છે। સમરસ કોવિડ કેર સેન્ટરમાં અત્યારે જે પેશન્ટ્સ અત્યારે ટ્રીટમેન્ટ થયા છે એ પેશન્ટનું સંખ્યા અત્યારે 165થી વધારે છે। ઝોન વાઇઝ અલગ અલગ ક્વોરન્ટાઇન સેન્ટર્સ ઉપર 469 લોકો છે અને હોમ ક્વોરન્ટાઇન ઉપર 6798 કેસો મળેલા છે। ઓવરઓલ જે અત્યારે મુખ્ય આપણી સમસ્યા
સ્ટ્રેટેજી છે એ છે કે પહેલા એક્ટિવ સર્વેલન્સ જે છે એ એક્ટિવ સર્વેલન્સ મારફત તમામ કેસોને શોધી કાઢવાનું. અત્યારે એવું પણ જોવા મળ્યું છે કે અત્યારે કેસોની સંખ્યા વધી છે, પરંતુ જે સિરિયસ કન્ડિશનમાં પેશન્ટ આવતા હતા એ અત્યારે ઓછા થયું છે. એટલે લોકોને અર્લી આઈડેન્ટિફિકેશન ડોર ટુ ડોર સર્વેલન્સ મારફત 1692 જે ટીમો છે એના દ્વારા થઈ રહ્યું છે, અને એના સાથે સાથે 55 ફીવર ક્લિનિક મારફત અલગ અલગ વિસ્તારોમાં એક ડોક્ટર ઓન વ્હીલ કરીને કોન્સેપ્ટ દ્વારા ડોક્ટર્સ જે છે એ મોબાઈલ હેલ્થ ક્લિનિક ટાઈપનું ત્યાં જઈને પ્રાથમિક સારવાર આપી આવે છે. આપણને બીજા 20 ગાડીઓ રાજ્ય સરકાર શ્રી તરફથી પણ મળી રહ્યા છે. એ ગાડીઓને પણ બીજા જે આપણા હેલ્થ સેન્ટર્સ છે એને પણ ઓન મોબાઈલ કરવા માટે આપણે સોમવારથી એના ઉપર આપણે ભાર મૂકીશું. અને બાય એન્ડ લાર્જ વધારેમાં વધારે લોકોને કેવી રીતે આપણે કવર કરી શકીએ, સર્વેલન્સ કરી શકીએ, અને એ સર્વેલન્સના આધારે પ્રાથમિક સારવાર શરૂ કરી શકીએ એના ઉપર આપણી ભાર ખૂબ વધારે અત્યારે રહે છે. જેમિની જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર આપણા એક ખૂબ જ મહત્વનું સોફ્ટવેર છે, જેમાંથી આપણને માહિતી મળી રહે છે. આજે કતારગામના મીટિંગ દરમિયાન કેટલા ડોક્ટર મિત્રોનું એવું કહેવું હતું કે એમાં કેટલા લોકો રજૂઆત કરે છે કે એમનું નામ આવે તો એ પછી ડોક્ટર્સને એ કહે છે કે તમે કેવી રીતે નામ આપો છો. પરંતુ મારા એક આ બધાને વિનંતી છે કે ડોક્ટર મિત્રો જેમિની મારફત અચૂક રીતે લોકોના નામ આપે, કારણ કે એ નામ આપવાથી ત્યાંના જે સ્થાનિક વિસ્તાર છે એમાં અગર કોઈ પોઝિટિવ કેસ હોય એ પોઝિટિવ કેસ ના બહાર નીકળવાથી ઘણા બધા લોકોને બીજા લોકોને પોઝિટિવ મળી શકે. એટલે એ જ્યારે એઆરઆઈના કેસ આપણને મળે છે ત્યારે એનું પ્રાથમિક સારવાર કરીને ત્યારે એને ક્વોરન્ટાઇન અને આઇસોલેટ કરી શકીએ તો આપણે મહદઅંશે આ જે કોવિડનું લડાઈ છે એ લડાઈમાં આપણે સક્સેસફુલ થઈ શકીશું. જે એપીએક્સ સર્વે છે એ એપીએક્સ સર્વેના ભાગરૂપે આજે 8 ઝોનથી આપણે જે ખાસ કરીને એજેડ અને કોમોર્બિડ પેશન્ટ છે, ખાસ કરીને જે કોમોર્બિડ પેશન્ટ છે એનું સંપર્ક, એનું તકેદારી, એનું સુરક્ષા કવચ કેવી રીતે કરી શકીએ એના ઉપર આપણે શરૂઆત કરી દીધા છે. અત્યારે એપીએક્સના જે કોમોર્બિડના પેશન્ટ છે અલગ અલગ રોગોના લક્ષણોના જે પેશન્ટ છે એ પેશન્ટ આપણા માટે અને સમાજ માટે અને આખા શહેર માટે ખૂબ જ અગત્યનું છે. એ લોકોનું પ્રોટેક્શન એ આપણી પહેલા જવાબદારી છે. ક્યારેક ક્યારેક એવું પણ બનતા હોય છે 90 વર્ષના 92 વર્ષના લોકો પણ આ કોવિડને માત આપી દે છે. એ જ એ સેકન્ડ પ્રશ્ન છે. પહેલા પ્રશ્ન જે સૌથી જોખમી છે એ કોમોર્બિડ પેશન્ટ હોય છે, ખાસ કરીને ડાયાબિટીસ અને હાઇપરટેન્શન અને હાર્ટના પ્રોબ્લેમ, કેન્સરના પ્રોબ્લેમ એવા પ્રકારના જે દર્દીઓ હોય છે એ લોકોના માટે ખૂબ જ જોખમકારક હોય છે. એમનું એજ ઓછા હોય તો પણ એમને સૌથી વધારે જોખમ રહે છે. એટલે આપણા માટે પ્રાયોરિટીના વિષય એ લોકો છે, અને એના પછી જે વડીલો અને વયસ્ક લોકો છે એ લોકો છે, અને એના પછી બીજા જે 40 વર્ષ અથવા 50 વર્ષથી ઉપર નીચેના જે પેશન્ટ છે એ લોકો આપણા માટે છે. મિત્રો, આપણે કહેવા માંગીએ છીએ કે સુરતમાં આપણે હોમ બેઝડ ટ્રીટમેન્ટ અત્યારે શરૂ કરી દીધું છે. અત્યારે રાંદેરમાં ડોક્ટર સમીર ગામી મારફત એ કન્સલ્ટેશનના આધારે કેટલા લોકો પેશન્ટ અત્યારે ત્યાં સારવાર લઈ રહ્યા છે, અઠવામાં કેટલા પેશન્ટ સારવાર લઈ રહ્યા છે, કેટલા પેશન્ટ કતારગામમાં સારવાર લઈ રહ્યા છે. એટલે અત્યારે જેને પોઝિટિવ હોય એને કોઈ પણ રીતે ચિંતા કરવાનું નથી કે એને કોઈ હોસ્પિટલમાં જવું પડે, એ ઘેરે રહીને પણ પોતાના સારવાર કરાવી શકે છે. અને અત્યારે ઘણા બધા કિસ્સામાં 10 થી વધારે કિસ્સા એવા છે કે જે લોકો પોતપોતાના ઘેરે રહીને સારવાર લે છે. એટલે મને લાગે છે કે આ જે ઓવરઓલ સ્ટ્રેટેજી છે સુરતનું, એ સ્ટ્રેટેજી આપણે આગામી દિવસોમાં પણ કરવા માંગીએ છીએ, અને લોકો ઘેરે બેસીને ઘેરે રહીને પોતાના સારવાર લઈ શકે એના માટે આપણે એક આયોજન કર્યું છે. ખાલી એક જ વિષય જે ખૂબ જ અગત્યનું એ છે કે આ કોવિડ-19 ના જે લડાઈ છે
એ જે સારવાર છે એ સારવારમાં સૌથી અગત્યનું વિષય પલ્સ ઓક્સિમીટરનું હોય છે. એટલે પલ્સ ઓક્સિમીટર જે સિસ્ટમ છે એમાંથી ઓક્સિજન સેચ્યુરેશન કેટલું છે એમાંથી જાણી શકાય છે. એટલે પેશન્ટનું ઓક્સિજનનું જરૂરિયાતના આધારે એને હોસ્પિટલમાં શિફ્ટ કરાવી શકાય છે અથવા ઓક્સિજન એમના ઘરે પણ આપી શકાય છે. એટલે જરૂરી એ છે કે જાણવાનું કે પલ્સ ઓક્સિમીટરમાં એનું 95% અગર ઓછું હોય તો એમને આપણે ટ્રીટમેન્ટ અને હોસ્પિટલાઇઝેશનનું જરૂરી હોય છે. જેના ઓક્સિજન સેચ્યુરેશન 95% થી વધારે સારું છે એમને હોસ્પિટલાઇઝેશનનું જરૂરિયાત નથી. અને માઇલ્ડ કેસ હોય, આસિમ્પ્ટોમેટિક હોય તો એને હોસ્પિટલાઇઝેશનનું જરૂરિયાત હોતા નથી. આપણા અનુભવના આધારે આ પલ્સ ઓક્સિમીટરનું જે આપણને જાણકારી થયું છે એમાં જે પેશન્ટના ઓક્સિજન સેચ્યુરેશન 95% થી ઓછું થાય છે એ પેશન્ટને ખાસ કરીને આપણે હોસ્પિટલાઇઝેશનનું જરૂરિયાત ઊભા થાય છે. જે લગભગ 10% આજુબાજુ હોય છે, બીજા 90% દર્દી એવા હોય છે જે પ્રાથમિક સારવારથી એમનું પ્રશ્ન એ સાજા થઈ શકે એવા હોય છે. એટલે આપણે ખાસ કરીને અત્યારે ઓક્સિજન જે છે એના ઉપર, દાખલા તરીકે સુરતમાં અત્યારે જે 2000 જેટલું જે કેસ છે એમાંથી અગર જોઈએ તો અત્યારે 144-145 જેવા પેશન્ટ અત્યારે ઓક્સિજન ઉપર છે. એટલે ઓક્સિજનનું ડિમાન્ડ જે છે એ આ COVID-19માં સૌથી વધારે ડિમાન્ડનું પ્રશ્ન છે. અધરવાઇઝ હોસ્પિટલાઇઝેશનનું બીજા વધારાનું કોઈ પણ પ્રશ્ન વધારે રહેતું નથી. હોમિયોપેથીનું જે દવાનું વિતરણ છે અત્યારે આપણે સેકન્ડ રાઉન્ડમાં પ્રવેશ કર્યા છે. અત્યારે હોમિયોપેથી વિતરણ સેકન્ડ રાઉન્ડ લેવામાં આવ્યું છે. આપણા અનુભવના આધારે એવું જોવા મળ્યું છે કે ઘણા બધા કેસમાં હોમિયોપેથીનું રિઝલ્ટ આપણને સારું મળ્યા છે, પણ કેટલાક કિસ્સામાં હોમિયોપેથી લીધા હોવા છતાં પણ પોઝિટિવ મળ્યા છે. પરંતુ લોકોને એ પોઝિટિવ મળ્યા કે નહીં અગત્યનું નથી, પણ ઘણા બધા કિસ્સામાં આપણને સારું એવું રિઝલ્ટ પણ મળ્યું છે. એટલે એના આધારે જે હોમિયોપેથી છે, આર્સેનિકમ આલ્બમ 30, એ આયુષ મંત્રાલય દ્વારા સજેસ્ટેડ થયેલા મેડિસિન્સ હોવાથી મારા બધા મિત્રોને શહેરીજનોને વિનંતી છે કે આપ અચૂક રીતે એ જે અત્યારે સેકન્ડ રાઉન્ડનું હોમિયોપેથી શરૂ થાય છે એને અચૂક રીતે જે પ્રમાણે સવારે ખાલી પેટમાં એના ડબ્બીની આધારે એ જે લેવાનું હોય છે 4 દિવસ સુધી એ અચૂક રીતે લેવામાં આવે, અને ખાસ કરીને એમાં કોઈ સાઈડ ઇફેક્ટ્સ નથી. અને હોમિયોપેથીનું આપણા અનુભવના આધારે એવું મળ્યું છે કે ઘણા બધા લોકો એવા પોઝિટિવ મળ્યા છે જે લોકોને હોમિયોપેથી મળ્યું છે પણ હોમિયોપેથી લીધા નથી. એટલે મારા વિનંતી છે કે જેટલા લોકો આ જે આયુષ મંત્રાલય દ્વારા સજેસ્ટેડ મેડિસિન છે એને એક ઇમ્યુનિટી બુસ્ટિંગ માટે અચૂક લેવામાં આવે. અત્યારે સેનિટેશન આપણા માટે સૌથી અગત્યનું છે, અને સેનિટેશન અને હેન્ડ હાઇજીન એના ઉપર સંપૂર્ણ જે છે એ છે. અત્યારે આગામી દિવસોમાં મોલ્સ ખુલ્લું થશે, આગામી દિવસોમાં હોસ્પિટલિટી સેક્ટરના હોટેલો વગેરે, રેસ્ટોરન્ટ વગેરે ખુલ્લું થશે, મંદિરો ખુલ્લું થશે. એટલે કોઈ પણ આ પબ્લિક પ્લેસીસ હોય એમાં ફૂટ બેઝડ હેન્ડ વોશિંગ મશીન એ જે છે એ રાખવી જરૂરિયાત છે સેનિટાઇઝેશન માટે. એના ચકાસણી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. અને મારા વિનંતી છે કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ એજન્સી હોય, એ અગર સેનિટાઇઝેશનનું વ્યવસ્થા નહીં રાખ્યા હોય અને વધારેમાં વધારે ફૂટ બેસ્ડ એટલે પગથી ઓપરેટ થતા હોય એવા હેન્ડ વોશિંગ બેસિનનું જરૂરિયાત છે, એમાં વધારેમાં વધારે અગર થઈ શકે તો એનાથી લોકોને ચેપ ઓછા પડે અને હાથનું સેનિટાઇઝેશન થતા રહે. જે લોકો મંદિરો જાય અથવા જે લોકો મસ્જિદ જાય અથવા જે લોકો અલગ અલગ દેરાસર જાય, અલગ અલગ જે ધર્મોના જે ધર્માલય છે એમાં જાય ત્યારે અચૂકપણે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશનનું વ્યવસ્થા ખૂબ જ અગત્યનું છે એ રાખવામાં આવે. અને મારા બધા
ધાર્મિક પ્રતિષ્ઠાનોને વિનંતી છે કે આ તમામ જે પગલાઓ છે એ પગલાઓ આપણે લઈએ અને એના સાથે સાથે જે અલગ અલગ સેક્ટર અત્યારે ખોલવા જઈ રહ્યા છે, ખાસ કરીને 8 તારીખ પછી, એમાં ભારત સરકારના અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ગાઈડલાઇન્સ છે એ અચૂકપણે ફોલો કરવામાં આવે અને અગર એ ફોલો ના કરવામાં આવે તો જરૂરિયાત પડે તો એ હોસ્પિટાલિટી હોય, હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય, એવા જે યુનિટ્સ હોય એને બંધ કરવાનું પણ ફરજ પડશે. અત્યારે એક બીજું પણ આપણને જોવા મળ્યું છે કે જે અલગ અલગ રોડ અથવા રેલવે અથવા હવાઈ માર્ગે ઉપરથી લોકો આવે છે અને આજે પણ જે પોઝિટિવ કેસો આવેલા છે, કેટલા કેસો અમદાવાદ, કેટલા કેસો મુંબઈથી પણ આવેલા છે, એટલે મારા વિનંતી છે આવા કેસો આપણને અત્યારે આ જ્યારે રિલેક્સેશન્સ છે ત્યારે લોકો આવે છે અને એમાંથી પણ પોઝિટિવ થાય છે. આજરોજ દિલ્હીથી સુરતમાં 75 અને હૈદરાબાદથી સુરતમાં 45 લોકો આવ્યા છે. એવી રીતે રોડ માર્ગે 805 લોકો આવ્યા છે અને ટ્રેન માર્ગે જે છે એ આજરોજ 906 જણા આવેલા છે. એટલે આટલા વધારે સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય ત્યારે આપણે કાળજી લઈએ અને તમામ સોસાયટીસમાં પણ કાળજી લેવામાં આવે એ ખૂબ જ જરૂરી છે. આજે સંસ્થાઓને 44,500 રૂપિયાનું દંડ કરવામાં આવ્યું. એવી રીતે જાહેર જનતાને પણ માસ્ક વગર 90 લોકોને, સોશિયલ ડિસ્ટન્સિંગ માટે 33 જણાને અને સેનિટાઇઝેશનનો ઉપયોગ ના કરવા બદલ 2 લોકોને દંડ કરવામાં આવ્યું છે. પાનના ગલ્લા આજે 11 બંધ કરવામાં આવ્યું છે. આ સોશિયલ ડિસ્ટન્સિંગ અને આ બધા જે બાબતો છે એ ફોલો ના કરવાના કારણે શહેરમાં આજરોજ 5,711 સ્થળોમાં ડિસઇન્ફેક્શન કામગીરી કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી 353,307 સ્થળોમાં ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવ્યું છે. જે પોઝિટિવ કેસો થયા છે એ વિસ્તારમાં પણ ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવી રહ્યા છે. મિત્રો, આ ખૂબ જ જરૂરિયાત વાળું અત્યારે સમય એ ઉપસ્થિત થયું છે. કોઈને પણ કોઈ પણ રીતે ચિંતા કરવાનું જરૂરિયાત નથી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ તમામ સ્ટેપ્સ લઈ રહ્યા છે, પરંતુ એક લોકોને અનુરોધ છે કે કોઈ પણ રીતે લોકો આ કોરોના વાયરસને પ્રશ્રય ના આપે અને કોરોના વાયરસને ચેપ સંક્રમણ આગળ ના વધે એના માટે તમામ લોકો સ્વયંભૂ રીતે પોતાની રીતે પોતે એક કોરોના વોરિયર બને અને કોરોનાને ભગાડે એમને અચૂકપણે સંક્રમણ આગળ ના થવા માટે અગર પ્રયત્ન કરશે તો આપણા બધાનું જે પ્રયત્નો છે એ પ્રયત્નને ફળ મળશે. ફરીથી આપના સાથ સહકાર સાથે હું બિરમું છું. જય હિન્દ.